નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. સુરતના રાંદેર વિસ્તારમાંથી આજે એક સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા લાંબા સમયથી અણબનાવના કારણે પત્નીએ બે સંતાનો ગળો ફાંસો આપીને હત્યા કર્યા બાદ પોતે પણ ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે ઉંચ પોલીસ અધિકારીઓ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે મિત્રો, સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની કોલોનીમાં આજે સામૂહિક આપઘાતનો કરવાનો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગુજરાત હાઉસિંગ કોલોનીમાં રહેતા રીટાદેવી નામની મહિલા તેની 11 વર્ષની પુત્રી અસિંતા ઉપરી અને 5 વર્ષના પુત્ર રોબર્ટ ઘરે ફાંસો આપી હત્યા કરી દીધી હતી. ત્યારબાદ પોતે પણ ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. રાંદેરમાંથી સામૂહિક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. મિત્રો, મળતી વિગતો મુજબ તમને જણાવી દઈએ કે નેપાળ કાઠમંડુના રહેવાસી મુન્ના પ્રસાદ યાદવ અને તેમની પત્ની રીટાદેવી બંને બાળકો સાથે 1 વર્ષ પહેલાં જ ગુજરાત હાઉસિંગ કોલોની ખાતે રહેવા આવ્યા હતા. પતિ મુન્ના યાદવ અને રીટાદેવી વચ્ચે છેલ્લા ઘણા સમયથી નાની નાની બાબતે તકરાર ચાલી રહી હતી અને મતભેદ થયા કરતા હતા. જો કે રીટાદેવી થોડાક દિવસો પહેલાં જ તેમના પતિ મુન્ના યાદવ સામે 458ની ફરિયાદ પણ આપવામાં પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યારબાદ બંને વચ્ચે ચાલી રહેલા કળકંકાસ વચ્ચે આજે રીટાદેવી 5 વર્ષની પુત્રી અને પુત્ર રોબર્ટ અને 11 વર્ષ પુત્રી આશિંકા ગળે ફાંસો આપી પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જી હા મિત્રો, આજના માટે બસ આટલું જ. અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.